ચાંપરણા ખાતે લેવા પટેલ કુમાર છાત્રાલયના પટાંગણમાં છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રક્તદાન કેમ્પ અને શ્રીમતી ચેતનાબેન રાદડિયાનો રક્તુલા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચેતનાબેન રાદડિયા દૂધ ઉત્પાદન મંડળીના ચેરમેન ગોવિંદભાઈ રાણપડિયા, માર્કટીયરના ચેરમેન વિઠ્ઠલભાઈ જયેશભાઈ રાદડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ અતુલ લશ્કરી, છાંગણો. હાલ હું ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતીમાં સિલેક્ટેડ થયો છું. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અને મારું એજ્યુકેશન સ્કૂલિંગ જામકંડોળા જેવી સંસ્થા, પ્રતિષ્ઠિત સંસ્થા વિઠ્ઠલભાઈ રાદડિયાની સંસ્થામાં થયેલું છે. હું દિલીપ કાછડિયા, વતન બગદાણા, હાલ સુરત. હું અહીંયા 4 વર્ષ સંસ્થામાં અભ્યાસ કર્યો. મેં ખૂબ જ મામૂલી ફી ધોરણમાં અને ખૂબ જ સારી એવી ફેસિલિટી સુખ સુવિધામાં અભ્યાસ કર્યો અને હાલ અમે ખૂબ જ ઉજ્જવળ ભવિષ્યમાં જીવી રહ્યા છીએ. આનો એકમાત્ર જો પાયાનો પથ્થર હોય તો એ માનનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જ છે. હું તો એકમાત્ર અત્યારે નિમિત્તભાઈનો, પણ મારી સિવાય અહીંયા આગળ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા જે ભેગા થયા છે એમાં ક્લાસ 2 ઓફિસરથી લઈ અને ખૂબ જ મોટા બિઝનેસ એમ્પાયરો બી અહીંયા ભેગા થયા છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં, કચ્છથી લઈને ભાવનગર, જામનગર, રાજકોટ, ગમે તે જિલ્લાઓમાં લઈ જાઓ, ખૂબ જ સારી એવી પોસ્ટમાં, સરકારી ક્ષેત્રમાં, વકીલ, જીબી ખાતામાં, પોલીસ અધિકારીઓમાં ખૂબ જ સારી એવી પોસ્ટમાં હાલ સારી એવી સેવા અને ફરજ બજાવી રહ્યા છે. આનો અમે ઋણ અદા કરવા માટે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમામ અહીંયા એકઠા થયા છે. એની સાથે સાથે અમે ચેતનાબેન રાદડિયાની રક્ત તુલા પણ કરી, જેથી કરીને અમે રાદડિયા સાહેબનું ઋણ અદા કરી શકીએ, આ સંસ્થાનું ઋણ અદા કરી શકીએ. અમે માત્ર એક જ ઉદ્દેશ કે અહીંથી ભણી ગણી અને સેટ થયેલા વિદ્યાર્થીઓ ફરી એકઠા થાય, એકબીજા ધંધામાં મદદ કરે અને આ સંસ્થાને ફરી નંદનવન, જીવંતવંતી બનાવે એવી જ ઉપેક્ષાથી અમે સૌ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. માનનીય શ્રી જયેશભાઈ રાદડિયાનો ખૂબ જ અને સંસ્થાનો પણ ખૂબ જ સાથ સહકાર મળ્યો. આજુબાજુના 32 ગામના, કંડોળાના આજુબાજુના 32 ગામના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત અને હાજર હતા અને ખૂબ જ સફળતાપૂર્વક કાર્યક્રમ રહ્યો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.